सतिया सतनव छोड़िए सत छोड़े पत जाए सत की बांधी लक्ष्मी फिर मिलेगी आए। ए सतवादी मानस पैसा नहीं खातर सत छोड़ीश नहीं, जो तू सत छोड़ीश तो तारी पति ज रहेशे नहीं, बाकी लक्ष्मी तो सतनी पाछळ बंधाईने फरीथी पण आवी शकशे। આવી જ એક સતની વાત દાહ્યાલાલ બ્રહ્મભટ્ટે પોતાની બુક ગુજરાતની લોકકથાઓમાં બ્રહ્મભટ્ટની આપેલી છે અને વાતનું શીર્ષક છે જામીનગીરી। ઈડરના દરબારગઢમાં હકડે ઠઠ દરબાર ભરાયો છે, એમાં આજે બધા સરદારોને હાજર જોઈ ઈડરના મહારાજાએ દિવાનજીને કહ્યું, દિવાનજી કયા કયા સરદારો પાસે મોટી રકમનું રાજનું લેણું નીકળે છે તે જણાવો અને તે વસૂલ લેવા માટે આજે જ તજવીજ શરૂ કરો। મહારાજા સાહેબ, બીજા સરદારો પાસેથી લેણું વસૂલ આવી ગયેલું છે, ખાસ કઈ બાકી નથી, પરંતુ મોળીના તાલુકદાર સાહેબ પાસે રૂપિયા 1 લાખનું લેણું હજુ નીકળે છે, વારંવાર ઉઘરાણી કરવા છતાં વસૂલ આવતું નથી, મોળીના સોલંકી સરદાર સાહેબ અહીં દરબારમાં હાજર જ છે, દીવાને કહ્યું। મોળીના તાલુકદાર સામે મહારાજા સાહેબે નજર કરતા તે નમન કરી અને ઉભા થયા। તમે રાજના હુકમનો અનાદર કર્યો છે, રાજનું લેણું કેમ ભરપાઈ નથી કરતા, મહારાજા સાહેબે પૂછ્યું। મહારાજા, રાજ હુકમ આધીન જગ માનવ નરતે નાર શિર ઝુકાવે અદબથી ભલા ભલા સરદાર, ત્યાં મારા જેવો એક સામાન્ય તાલુકાદાર શી રીતે રાજના હુકમનો અનાદર કરી શકે, હાલમાં મારી જાગીરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની અનિયમિતતાથી પાક બરાબર પાકતો નહીં, એટલે રાજનું લેણું રહી ગયું છે, માટે આ સાલે જરૂરથી ભરી દઈશ, ઠાકોરે જવાબ દીધો। આટલી રકમ અત્યાર સુધી બાકી રાખી અને હજુ પણ ભરવાને માટે વાયદા બતાવો છો તે બરાબર નથી, માટે તરત ભરી દો નહીં તો જાગીર ઉપર જપ્તી બેસાડવામાં આવશે, મહારાજા સાહેબે કીધું। આ સાંભળી મોળીના તાલુકદારને ગુસ્સો ચઢ્યો, પણ કરે શું, હાલ તે ઈડરના દરબારગઢમાં હતા, એમણે ચોપાસ નજર ફેરવતા હથિયારબંધ સિપાઈઓની હાજરી જોઈ, આથી સમય ઓળખી જઈ અને ખામોશી રાખી। તેમને સપડાવવા માટેનું આ પૂર્વ આયોજિત કાવતરું હોવાની તેમને ગંધ આવી, તે સોલંકી શાખાના રાજપૂત હોય 40 ગામના તાલુકેદાર હતા, એમનું ગામ મોળી કે તો મોરી હાલના સાબરકાંઠા જિલ્લાના મેઘરજ ગામ તરફ મોડાસાથી પૂર્વમાં આશરે 15-20 ગાઉ દૂર અને ઈડરથી પૂર્વમાં આશરે 40 ગાઉ દૂર હતું। તેમને માથે રાજના દેવા ઉપરાંત બીજું ખાનગી દેવું પણ હતું, એટલે ઈડરમાં કોઈ શાહુકાર એમને નાણાં ધીરવા તૈયાર થાય એમ તો હતું નહીં, વળી તેઓ દેવાદાર હતા અને વળી પાછા દેવું ભરવામાં ખૂબ જ અનિયમિત, સ્વભાવે તે ખૂબ જ કડક મિજાજના હોય, કોઈ પણ શાહુકાર એમને ન ધીરે એ સ્વાભાવિક હતું, એમના સ્વભાવને લીધે તેમને કોઈ મિત્ર પણ નહોતો, મિત્ર નહીં કોઈ મલકમાં વિશ્વ બધાથી વેર, એકલ આથડતો ફરે એનું જીવન ખારું છે, એ લોકોક્તિ તેમના માટે બરાબર બંધ બેસતી હતી। મહારાજા સાહેબ, થોડા જ વખતમાં રાજનું લેણું ભરવા માટે બંદોબસ્ત કરી દઈશ, માટે ભર બજારમાં બોલાવી આમ અપમાન કરવું એ આપના માટે શોભાસ્પદ નથી, ઠાકોરે કહ્યું। તમે 24 કલાકમાં રકમ ભરી દો, અગર એવો સદ્ધર જામીન આપો જ્યાં સુધી આ સંબંધમાં કઈ પણ બંદોબસ્ત ન થાય ત્યાં સુધી તમારે ઈડર છોડવાનું નથી, મહારાજાએ છેવટનો હુકમ સંભળાવ્યો, દરબાર બરખાસ્ત કરવામાં આવ્યો અને મોળીના તાલુકદાર પોતાના ઉતારે નજર કેદ થયો। કોઈ પણ રીતે આ રકમનો નિકાલ લાવ્યા વગર હવે છૂટકો નહોતો, એમણે આ રકમ ભરવા માટે રાજ તરફથી ઉઘરાણીએ આવેલા અમલદારને પણ મચક આપેલી નહીં અને અપમાન કરેલું, એટલે કોઈ પણ માણસ એમને માટે સહાનુભૂતિ ધરાવતો નહોતો, શાહુકારો પણ ધીરે એમ હતા નહીં, અહીં ઉતારે ઠાકોર વિમાસણમાં પડેલા, અહીંથી કઈ પણ રીતે છુટકારો મેળવવા જાગીરમાં નાસી જવું એનો ઉપાય વિચારવા લાગ્યા। કોઈ પણ રીતે છુટકારો મળી શકે તો કઈક ચિંતા હતી નહીં, પરંતુ ઈડરગઢમાંથી નાસી જવું એટલું સહેલું નહોતું। આ એ સમયની વાત કે એ વખતે વારંવાર ધીંગાણા થતા, મોટા રાજ્યો તરફથી જાગીરો અપાતી અને પડાવી પણ લેવાતી, એ જાગીરો પાછી મેળવવા સરદારો 12 વટે ચડતા, ઈડર જેવા મોટા રાજ્યોને તેમનાથી મોટા અમદાવાદ અને દિલ્હી જેવા રાજ્યો સામે કેટલીક વાર લડાઈમાં પણ ઉતરવું પડતું, આમ બળિયાના 2 ભાગનો એ જમાનો, કોઈ પણ વીર પુરુષ પોતાના કાંડા બળથી જાગીર મેળવી શકતો, શૂરવીરતાની એ વખતે કદર થતી, કોઈ પણ રાજ્ય તે વખતે સલામત નહોતું અને તેથી પ્રજાના જાનમાલની સલામતી પણ લડાઈના સમયમાં નહોતી, એક રાજ્યની બીજા રાજ્ય પર ચઢાઈ થતી ત્યારે ચઢી આવનાર કે જીતનાર લશ્કર લૂંટફાટ પણ કરતું, એ વખતે હિંદના તમામ રાજ્યોને બ્રિટિશ બેયોનેટાની મદદ નહોતી, એ વખતનો જમાનો અશાંતિનો હતો, આવા જમાનામાં પણ વેપાર વ્યવહાર ચલાવવા માટે નાણાં ફરતા રાખવાની ખૂબ જ જરૂર રહેતી, આથી વેપારી લોકોએ તેમજ બીજી પ્રજાએ કઈ પણ લેવડ દેવડ કરતી વખતે જામીન લેવાની પ્રથા શરૂ કરી હતી અને આ પ્રથા મોટા મોટા રાજાઓ પણ એકબીજા સાથેના વ્યવહારમાં અપનાવતા, આવા સમયમાં કોઈ પણ લેવડ દેવડમાં જામીન થનાર વ્યક્તિ એટલી મજબૂત હોવી જોઈએ કે જે બંને પક્ષને દબાવી શકે,
ब्रह्मभट्ट कोम एक एवी कोम हती के जेने बीजी बद्धी तमाम कोमो पवित्र गणती अने ते कोम बीजा ने थता अन्याय माटे सत्याग्रह करी अने पोताना जानने पण जोखममां मुकता अचकाती नहीं। आथी रंग थी राय सौ सुधी लेवड़ देवड़मां ब्रह्मभट्टो ने जामीन तरीके राखवामां आवता अने ब्रह्मभट्टो जे दस्तावेजमां पोताना कटारीनुं निशान करता ते दस्तावेज मान्य थतो। જામીનગીરીના બદલામાં બ્રહ્મભટ્ટોને સેંકડે અમુક ટકા 12 માસે લોકો તરફથી આપવામાં આવતા। આથી બ્રહ્મભટ્ટોને આજીવિકામાં પણ મદદ થતી। મોટા મોટા રાજ્યોના સંધિ વિગ્રહ વખતે અને બીજી તકરારો વખતે પણ બ્રહ્મભટ્ટો જ જામીન થતા। આમ બ્રહ્મભટ્ટોની જામીનગારી પવિત્ર અને સદ્ધર્મ નાતી। વળી પોતાની જામીનગીરી પડાવવા માટે બ્રહ્મભટ્ટો પ્રસંગ આવ્યે પોતાનું લોહી પણ રેડતા। જો કોઈ માણસ જામીનગીરીમાં ઠરાવ્યા પ્રમાણેના કરાર બરાબર પાળે નહીં તો જામીન થનાર બ્રહ્મભટ્ટ તેને ત્યાં જઈ અને અનશન વ્રત ધારણ કરી સત્યાગ્રહ કરતો। બ્રહ્મભટ્ટ કોમ પવિત્ર ગણાતી એટલે કોઈ બ્રહ્મભટ્ટ પોતાના આંગણે ભૂખ્યો બેસી રહે એ બીજી કોમ માટે શરમજનક ગણાતું। પરંતુ પ્રજામાં ઘણી વાર એવા માણસો પણ મળી આવતા કે તેમને આંગણે બ્રહ્મભટ્ટો ભૂખ્યા બેસી રહે તો પણ જામીનગીરી પડાતી નહીં। કારણ કે એવું કહેવાય નિર્લજ નર લાજે નહી કરકોટી ધિક્કાર નાક કપાયું તો કે અંગે ઓછો ભાર। લાજ વગરના માનવીને કરોડો વાર ધક્કાર આપો તો પણ તે શરમાતો નથી કારણ કે તે એટલો બધો બેશરમ હોય કે કદાચ એનું નાક કપાય તો તે શરીરમાં ઓછો ભાર છે એમ સમજે। એવા માણસો મળે ત્યારે જામીન થનાર બ્રહ્મભટ્ટ તે માણસના ઘર આગળ જોઈ અને શરીરનો કોઈ પણ ભાગ કાપી ત્યાં લોહી રેડતો। તેમ છતાં ન માને તો પોતાના કુટુંબમાંથી કોઈ નાનું બાળક કે વૃદ્ધ ડોસા ડોસીને ત્યાં મારી નાખતો। આથી તે સામે હાહાકાર વર્તાતો અને પોતાની જામીનગીરી પાળવા સામા માણસોને ફરજ પડતી। સામાન્ય પ્રજાજનોમાં તો આવા પ્રસંગો ભાગ્યે જ આવતા પણ રાજ્યો સાથેની જામીનગીરી આકરી ગણાતી અને ત્યાં પોતાનું લોહી રેડવું પડતું। આમ પોતાના જીવનું જોખમ ખેડતા ન અચકાતા હોવાથી બ્રહ્મભટ્ટોની જામીનગીરી હિન્દુ તેમજ મુસલમાન દરેકમાં સર્વસામાન્ય થઈ ગઈ હતી। મોળીના ઠાકોર સાહેબ ઈડરમાંથી છુટકારો મેળવવા માટે વિમાસણમાં પડ્યા। ઘણી ઘણી યુક્તિઓ વિચારી પણ એક પણ યુક્તિ કારગત નીવડે એવું હતું નહીં। એવામાં પોતે જો કોઈને જામીન આપી શકે તો છુટકારો મળી શકે અને એ વાત એમને યાદ આવી। પણ અહીંયા એમનો જામીન કોઈ થઈ શકે એમ હતું નહીં। એવામાં એમના ઉતારા પાસે થઈ અને મોડાસા નજીકના ભાટકોટા ગામના બ્રહ્મભટ્ટ જાગીરદાસ રાવ જીવણસિંહજી મારતે ઘોડે જઈ રહ્યા હતા। એમને જોઈ રાવજીને પોતાના જામીન કરવાનો ઠાકોરનો વિચાર થયો। ગરજ પડી એટલે તરત ઠાકોરે રાવજીને બોલાવી લાવવા નોકરને મોકલ્યો કારણ કે ગરજ સાકરથી પણ ગળી છે। રાવજી આવ્યા એટલે ઠાકોરે આવકાર આપી પોતાની તમામ હકીકત કહી સંભળાવી અને જામીન થઈ પોતાને છોડાવવા માટે વિનંતી કરી। રાવજી ઠાકોરને સારી રીતે ઓળખતા હતા કારણ કે જીસકે બોલે બંધ નહીં મર્મ નહીં મન માહી વાકો સંગ ન કીજે છોડ ચલે વન માહી એ રીતે એમના બોલવા પર ભરોસો રાખી શકાય એમ હતું નહીં। વળી એમનો સ્વભાવ પણ તીખો અને વિશાળ એટલે રાવજી વિચારમાં પડ્યા। ઠાકોરના જામીન થવામાં પૂરેપૂરું જોખમ હતું। ઠાકોર પૈસા આપી શકે એવી એમની સ્થિતિ પણ હતી નહીં। પૈસા આપવા માટે ખોટા વાયદા કરવામાં તે હોશિયાર હતા। વળી સામા પક્ષે ઈડરનું રાજ્ય એટલે જામીન થવા એમનું મન ના પાડતું હતું પરંતુ ઠાકોર સાહેબ તરફથી ખૂબ જ આજીજી કરવામાં આવી એટલે કરીએ સારું કોઈનું એ જ ધર્મનું કામ બીજા કલ્પિત ધર્મ છે મનમાં સમજો મર્મ। કોઈ પણ માણસનું ભલું કરવું એ જ સાચો ધર્મ છે બીજા બધા કલ્પિત ધર્મ છે એમ મનમાં ખાસ સમજો એ વિચારી અને જામીન થવાની એમણે હા પાડી અને તરત જ ઠાકોરે ઈડર મહારાજા સાહેબને ભાટકોટાના બ્રહ્મભટ્ટ જાગીરદાર રાવ જીવણસિંહજીને પોતાના જામીન આપવાનું કેવડાવ્યું। ઈડરના મહારાજાએ રાવજીની જામીનગીરી માન્ય રાખી અને મોળીના ઠાકોર સાહેબ છૂટા થઈ અને પોતાની જાગીર તરફ રવાના થયા। કુલ હીણાની ચાકરી દુર્જન કેરો સંગ પરનારીની પ્રીતડી જાણે ગળીનો રંગ અકુલીની ચાકરી દુર્જન માનવીનો સંગ અને પારકી પત્ની સાથેનો સ્નેહ એ ગળીના રંગ જેવા ખરાબ છે। ઈડર સ્ટેટ તરફથી મોળીના ઠાકોરને વાયદા પ્રમાણે ઉઘરાણી કરવામાં આવી પરંતુ તે પૈસા આપી શક્યા નહીં અને બીજો વાયદો કર્યો। આમ કેટલાય વાયદા કરવામાં આવ્યા પણ દેવું ભરપાઈ થઈ શક્યું નહીં। આથી જામીન રાવ જીવણસિંહજીને બોલાવવામાં માણસ મોકલવામાં આવ્યા। આ વખતે રાવજી મરણ પથારી પર હતા એટલે દરબારી માણસ પાછો ગયો। રાવજી છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા। આજુબાજુ તેમના સ્વજનો બેઠેલા હતા। એમની પાસે એમની 14 વર્ષની દીકરી ખુમાનબા બેઠા હતા। પિતાનો જીવ ઈડરની જામીનગીરી પતિ ન હોવા બાબત વિચારે જઢ્યો હોવાનું માની એણે પિતાને વચન આપ્યું કે પિતાજી તમારો જીવ કોઈ પણ ચીજમાં રાખશો નહીં
મારે ફિકર કરશો નહીં, તમારી જામીનગીરી હું પૂરી પાડીશ, તમે પ્રભુનું ભજન કરો. આટલા શબ્દો કાને પડતા જ ડોસાનો જીવ સ્વર્ગાપરને પંથે વેળો અને એકની એક પુત્રી તથા બીજા સ્વજનોને રડતા મૂકી તેમણે પરલોક ગમન કર્યું. પિતાશ્રીની ઉત્તરક્રિયા વગેરે થઈ ગયા બાદ ખુમાનબાએ મોળીના ઠાકોર સાહેબને ઈડર સ્ટેટનું દેવું ભરી દેવા કેવડાવ્યું, પરંતુ કઈ થયું નહીં. આથી ખુમાનબા પોતાના ગામના બીજા બ્રહ્મભટ્ટોને સાથે લઈ અને મોળી ગયા અને સત્યાગ્રહ કરવા માટે ઠાકોરની ડેલીના દરવાજા આગળ બેઠા અને અનશન વ્રત જાહેર કર્યું. પણ ઠાકોર તરફથી કરજ ભરવા બાબત કઈ પણ સંતોષપ્રદ ઉત્તર મળ્યો નહીં. આથી બીજે દિવસે ખુમાનબાએ પોતાનો જીવ આપવાનો મક્કમ નિર્ધાર કર્યો અને બીજે દિવસે પોતે પોતાનો ભોગ આપશે એવું જાહેર કર્યું. ઠાકોર સાહેબ પ્રથમ તો આ સાંભળી ગભરાયા અને વાટાઘાટ ચલાવી પૈસા થોડા જ વખતમાં ભરપાઈ કરવાનો વાયદો કર્યો. ખુમાનબાએ થોડાક પૈસા અત્યારે ભરવા કહ્યું પણ કઈ વળ્યું નહીં. આથી એમણે પોતાનો નિશ્ચય ફેરવ્યો નહીં. ઠાકોરને તેમના સલાહકારોએ સલાહ આપી કે આવડી નાની 14-15 વર્ષની છોકરી શું જીવ આપવાની, આ બ્રહ્મભટ્ટો ખાલી બીક બતાવે. ઠાકોરને ગળે એ વાત ઉતરી અને બીજે દિવસે સવારે પાછલે બાણે થઈ અને બારગામ જતા રહ્યા. બીજે દિવસે સવારે પોતે જયારે રામધૂનમાં એકાગ્ર હોય તે વખતે ગમે તે માણસે પાછળથી આવી અને તેમનું માથું કાપી નાખવું એમ ખુમાનબાએ પોતાના માણસો સાથે નક્કી કર્યું. બીજી સવારે મૃત્યુને ભેટવાની પૂર્ણ તૈયારી કરીને જ દરબારની ડેલીના દરવાજા આગળ તે બધાની સાથે આવી પહોંચ્યા. મોટી મૃગ જેવી વિશાળ અને મનોહર આંખો, પરવાળા જેવા રાતા હોઠ અને શંખ જેવું ગળું તેમજ પૂર્ણિમાના ચંદ્ર જેવું એમનું મુખ મંડળ શોભી રહ્યું હતું. લાલ કસુંબલ રંગની ઓઢણી એમણે ધારણ કરી હતી, કપાળમાં કંકુની આડ કરી હતી એવા ખુમાનબા સાક્ષાત જગદંબા સમાન શોભતા હતા. હજુ તેમનું લગ્ન પણ થયેલું નહીં એટલે બ્રહ્મભટ્ટ કુમારિકાના દર્શને ગામ તેમજ આસપાસના ગામડાના લોકો પુષ્કળ પ્રમાણમાં જમા થયા હતા. ઠાકોરની ડેલીના દરવાજા આગળ બેસી પોતાના બુલંદ રાગથી ખુમાનબા સુરદાસનું પ્રખ્યાત ભજન અબકી ટેક હમારી ગાવા લાગ્યા. ખુમાનબાના મીઠા મધુર રાગથી ગવાયેલા આ ભજનથી વાતાવરણ ઘડીભર શાંત અને ગંભીર બની ગયું. શિયાળાની કડકડતી ઠંડી અને સાથોસાથ ઉત્તર તરફથી વાતો ઠંડો હિમમય પવન માણસોના હાડના ચૂરે ચૂરા કરી નાખતા હતા, છતાં પણ બ્રહ્મભટ્ટ કુમારિકાના દર્શને સારા પ્રમાણમાં માનવ મેદની એકઠી થઈ હતી. આ ભજન સાંભળી દરેકે જણ મનમાં પ્રાર્થના કરતું હતું કે હે પ્રભુ, આ કુમારિકાની ટેક સાચવજે. ભજન પૂરું થયા બાદ રામધૂન શરૂ થઈ. મધ્યાહનનો સમય થવા આવ્યો એમ છતાં ઠાકોર તરફથી કઈ પણ જવાબ આવ્યો નહીં. ઠાકોર પરગામ ગયા છે એવા ખબર આવ્યા. આ સાંભળી કેટલાક કેવા લાગ્યા, કેવો હળાહળ કળિયુગ આવ્યો છે, જેણે જામીન થઈ ઠાકોરને છોડાવ્યા તે ગુણ ભૂલી જઈ ઠાકોર આજે આ કુંવારી બ્રહ્મભટ્ટની દીકરીની હત્યાના નિમિત્ત બનવા તૈયાર થઈ ગયા છે, ધિક્કાર છે, નર્કમાં એમનો વાસ થશે. વળી કેટલાક કેવા લાગ્યા કે ઠાકોર બિચારો શું કરે, એના પાસવાનો અને સલાહકારો બધા દુષ્ટ માણસો હશે, એમની સલાહથી જ તે પરગામ નાસી ગયો છે. વળી બીજા કેટલાક એમ પણ કેવા લાગ્યા કે ભાઈ, નાહક શા માટે કોઈને દોષ આપો છો, ઠાકોર સાહેબ તો અહીંયા જ હોવા જોવે, ખરે ટાણે આવીને ઉભા રહેશે, શું ઠાકોર જેવો માણસ થઈને પોતાના ઉપર ઉપકાર કરનારની દીકરીને મરવા દેશે, ગમે તે રીતે સમજાવશે, અસલ સોલંકી શાખનો રાજપૂત થઈ આમ બ્રહ્મભટ્ટ કુમારિકાને પોતાને આંગણે કઈ મરવા નહીં દે. ત્યારે બીજા જવાબ આપતા કે ભાઈ, તમારી વાત કેટલીક તો સાચી, પણ માણસ પોતે ખરાબ નથી હોતો, એના સલાહકારો ખરાબ સલાહ આપી એને બગાડે છે, જો ઠાકોરને સારા સલાહકારો મળ્યા હોત ને તો અત્યાર સુધી આ રકમ ભરી દીધી હોત, અને આ દાડો આવે તો જ હું કરવા, એટલી વાત ઉપરથી જ સમજી જાઉં ને. આમ અનેક લોકો અનેક તર્ક વિતર્ક કરતા હતા. બરાબર મધ્યાહનનો સમય થઈ ગયો છતાં કોઈ આવ્યું નહીં. ખુમાનબા તો ધ્યાનમાં એકતાન બની ગયા હતા, એમના મોઢા ઉપર એક જાતનો અપાર્થિવ તેજ ચમકી રહ્યો હતો. આ વખતે એમના કાકા ઉઠ્યા અને ખુમાનબાના ગળા પર તલવારનો ઝાટકો માર્યો. કાકા થઈને પોતે જ પોતાની વાલી ભત્રીજી ઉપર તલવારનો ઘા કરે એ જીવ કેમ ચાલે, છતાં મનને કઠણ કરી ટેકની ખાતર ઝાટકો માર્યો. ગળું કપાયું પણ નીચે પડ્યું નહીં. આથી કાકાએ પોતાનો હાથ કાપી એનું લોહી ખુમાનબાના મસ્તક પર ચઢાવ્યું એટલે મસ્તક નીચે પડ્યું. લોકોમાં હાહાકાર વ્યાપી ગયો. ઠાકોર તેમજ તેના કારભારી અને બીજા નોકરો ઉપર લોકો ફિટકાર વરસાવા લાગ્યા. પછી લોકોએ ગુસ્સે થઈ ડેલીનો દરવાજો તોડી નાખ્યો અને ત્યાં આગળ બ્રહ્મભટ્ટો અને બીજા પ્રજાજનોએ ખુમાનબાનો અગ્નિ સંસ્કાર કર્યો. મૃતદેહને જ્યાં આગળ અગ્નિ સંસ્કાર કરેલો તે જગ્યાએ રાખનો ઢગલો થયો. ઠાકોર તરફથી રાત્રે તે રાખ ઉપડાવીને જગ્યા સાફ કરવામાં આવી, પરંતુ બીજે દિવસે સવારે એ જગ્યાએ એટલી જ રાખ જોવામાં આવી. આમ વારંવાર રાખ નાખી દેવામાં આવતી, પરંતુ બીજે દિવસે સવારે તે રાખ એટલી જ દેખાતી.
ઠાકોર સાહેબે આ ચમત્કાર જોવાથી અને મકાનમાં સુખી ન થવાથી ગામની બીજી બાજુએ બીજા મકાનમાં રહેવાનું પસંદ કર્યું એમ કહેવાય છે. ભાટકોટાના બ્રહ્મભટ્ટોએ જે જગ્યાએ ખુમાનબાનો અગ્નિ સંસ્કાર કર્યો હતો એ જગ્યાએ એક નાનકડી દેરી ચણાવી હતી. એ જગ્યાએ મોળી ગામના તેમજ આજુબાજુમાં આવેલ નજદીકના ગામોના અનેક માણસો માનતાઓ માને છે અને ભાટકોટાના બ્રહ્મભટ્ટો તે ગામનું પાણી આજે પણ પીતા નથી એમ કહેવાય છે. મિત્રો, આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. અને એક ખાસ વાત મિત્રો, કે આ વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત લોકવાર્તાઓ તમારા સુધી પહોંચાડવાનો છે. કોઈ ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો કે કોઈ ધર્મ કે જ્ઞાતિને ઠેસ પહોંચાડવાનો ઈરાદો બિલકુલ નથી. આ બધા જ ચિત્રો પ્રતિકારક છે, કારણ કે જે ઘટનાઓ બની છે એ બધી જ ઘટનાઓના ફોટોઝ મળવા મુશ્કેલ છે.